પારડી શહેરમાં બાલાખાડી ખાતે આવેલી પ્રશાંત પોલીકોટ ફેક્ટરીમાં કામ કરતો કામદાર ઓવનમાંથી નીકળેલી ગરમ વરાળને લઈ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે પારડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પારડી બાલાખાડી ડીસીઓ હાઈસ્કૂલ નજીક પ્રશાંત પોલીકોટ ફેક્ટરીમાં આવેલી છે, જેમાં કલરનું પાવડર કોટિંગનું કામ કરવામાં આવે છે. આ ફેક્ટરીમાં સુખેશ પારસી ફળિયા ખાતે રહેતો ભરતભાઈ રામોભાઈ નાયકા ઉંમર વર્ષ 51 તે કામ કરી રહ્યો હતો ત્યારે પાવડર ગરમ કરવાનું ઓવનનો દરવાજો અકસ્માતે ખુલી જતા કામ કરતો ભરતભાઈને ઓવનની ગરમ વરાળ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા. ભરતભાઈને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનમાં બેસાડી પારડી હોસ્પિટલમાં લાવી દાખલ કરવામાં આવ્યો છે. કામદાર દાઝી જતા ફેક્ટરીમાં કામ કરતા કામદારોની સુરક્ષામાં બેદરકારી છતી થઈ છે. દાઝી ગયા, બેટરી ચાલુ હતી ને પછી બંધ કરી દીધી, બંધ કરી દીધી પછી બીજી સાઈડે આમ જંજા ખાલી બારની સાઈડે તો ત્યાં બીજો મેં માલ મૂકતો હતો, તો માલ મૂકતા મૂકતા અચાનક દરવાજા ખુલ્યો. બટ ઓવન એટલે કઈ રીતનું હતું, એ કેવી રીતે? ઓવન એટલે ભઠ્ઠી લાંબી કહેવાય, હા લખની લાંબી આપે એટલે અમે ઓવન કહીએ, તો ભઠ્ઠી કહીએ. બરાબર, એટલે એમાંથી આગ નીકળી કે શું થયું? એક વરાળ નીકળી, આજે જ મતલબ વરાળ નીકળી ગયો. હા, વરાળ જે આપણે લાગ્યું છે. પછી તમને કોણ લાવ્યું અહીંયા દવાખાને? સીટ ગયેલા હતા બાર, બીજા ભાઈને હતી ગયેલા બાજુવાળા, બીજા ભાઈ કંપનીનો માણસ હોય એમને જોજો, એ ભાઈ આવ્યા એમને દાખલ કરી દીધો. તમને શું લાગે છે દરવાજો ખુલી જવાનું કંઈ કારણ કંઈ આમ તેમ કેવી રીતે ખુલી ગયો? દરવાજો ખુલી જવાનું કંઈ કારણ નહીં માને, પણ કહેવાનો મતલબ હું મને લાગે ફોલ્ટ મને મશીનમાં જ થયું.